હા તો કેમ છો મજામાં છો અને ખેડૂત મિત્રો મને વિશ્વાસ છે કે તમે બધા મજામાં જશો તો આજે આપણે જોઈ લઈએ જુનાગઢ શાક માર્કેટના બધા જરાજીના ભાવ શું આજે ભાવમાં વધારો હશે કે ઘટાડો હશે તો ચાલો ને આપણે એની વિશે જોઈ લઈએ આજે લીલા મરચાનો ભાવ છે ચૌદ રૂપિયાથી બાવીસ રૂપિયા ત્યાર પછી ભીંડાનો આ સ્ટો ચોવીસ રૂપિયાથી બત્રીસ રૂપિયા ત્યાર પછી પુલાવનો ભાવ છે દસ રૂપિયાથી વીસ રૂપિયા ત્યાર પછી કાકડીનો ભાવ છે ચૌદ રૂપિયાથી બાવીસ રૂપિયા આ બધા જ ભાવ એક કિલોના હોય છે ત્યાર પછી બટેટાનો રૂપિયા ત્યાર પછી ગાજરનો ચૌદ રૂપિયાથી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી બીટનો ભાવ છે બાર રૂપિયાથી ચોવીસ રૂપિયા ત્યાર પછી ટમેટાનો ભાવ છે ચૌદ રૂપિયા થી ત્રેવીસ રૂપિયા ત્યાર પછી લીલી મકાઈનો ભાવ છે દસ રૂપિયાથી ચૌદ રૂપિયા ત્યાર પછી કોબીજનો છે માત્ર ચાર રૂપિયાથી માત્ર સાત રૂપિયા આજે જુનાગઢમાં આદુનો હાઈસ્ટ ભાવ છે ચાલીસ રૂપિયાથી ત્રેપન રૂપિયા ત્યાર પછી સરગવાનો હાઈસ્ટ ભાવ છે ત્રીસ રૂપિયાથી અઠાવન રૂપિયા ત્યાર પછી કાર્યાલાનો ભાવ છે ચોવીસ રૂપિયાથી તેત્રીસ રૂપિયા ત્યાર પછી ડુંગળીનો છે માત્ર ચાર રૂપિયાથી પંદર રૂપિયા ત્યાર પછી ગિસોડાનો હાઈષ્ટ ભાવ છે ત્રીસ રૂપિયાથી તેતાલીસ રૂપિયા આ બધા જ ભાવ એક કિલોના હોય છે ત્યાર પછી લીલી ડુંગળીનો ભાવ છે દસ રૂપિયા રૂપિયા ત્યાર પછી વટાણાનો ભાવ છે વીસ ચાલીસ રૂપિયા ત્યાર પછી દૂધીનો ભાવ છે ચૌદ રૂપિયા થી ત્રેવીસ રૂપિયા આજે જુનાગઢમાં ચોળાનો ભાવ છે અઠ્યાવીસ રૂપિયા થી આડત્રીસ રૂપિયા ત્યાર પછી પપૈયાનો ભાવ છે માત્ર નવ રૂપિયા થી સોળ રૂપિયા ત્યાર પછી ગુવારનો હા ભાવ છે પાંત્રીસ થી અડતાલીસ રૂપિયા ત્યાર પછી લીંબુનો ભાવ છે તેર થી છવ્વીસ રૂપિયા આ બધા જ ભાવ હોય છે ત્યાર પછી ભાવ છે માત્ર નવ રૂપિયા રૂપિયા ત્યાર પછી લસણનો ભાવ છે માત્ર પાંચ થી ચોવીસ રૂપિયા ત્યાર પછી મોળાનો ભાવ છે અગિયાર રૂપિયાથી અઢાર રૂપિયા ત્યાર પછી રીંગણાનો ભાવ છે દસ થી સોળ રૂપિયા આજે જૂનાગઢમાં સુરણનો ભાવ છે ચૌદ રૂપિયાથી ચોવીસ રૂપિયા ત્યાર પછી ટિંડોરાનો ભાવ છે તેર રૂપિયાથી અઠ્યાવીસ રૂપિયા ત્યાર પછી કોથમરીનો ભાવ છે માત્ર આઠ રૂપિયાથી અઠ્યાવીસ રૂપિયા ત્યાર પછી લીલી અડદાનો ભાવ છે વીસ રૂપિયાથી અઠ્યાવીસ રૂપિયા ત્યાર પછી વાલોનો આઈસ્ટ ભાવ છે એકવીસ રૂપિયાથી ઓગણચાલીસ રૂપિયા અને છેલ્લે વાલનો આઇષ્ટ ભાવ છે ત્રીસ રૂપિયાથી પંચાવન રૂપિયા